પેટ્રોલિયમ ડીઝલના વધતા ભાવને અટકાવવા માટે થઈને સિદ્ધપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી. છેલ્લા કેટલાય દિવસોથી જોઈ રહ્યા છીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકો પર લાઠીનો માર મારવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. જે અંતર્ગત સિદ્ધપુર તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા તેમજ સિદ્ધપુર ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરના આદેશ અનુસાર સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે આજે વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવો છે ત્યારે આ બાબતે સરકારના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પીસીસી મંત્રી શ્રી ઇબ્રાહીમ ચારોલિયા, પીસીસી સહમંત્રી શ્રી દશરથભાઈ પટેલ, જયાબેન શાહ, અમિતભાઈ મોકનોજિયા, પાટણ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી અભયસિંહ ઠાકોર સાથે કોર્પોરેટર શ્રી જયાબેન, ગૌરીબેન, દિનેશજી કોટ, વિનુભાઈ ચૌધરી, વીરસિંહ વનાસણ, રજનીભાઈ બારોટ જેવા કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનોએ હાજરી આપી. તમે સમગ્ર ગુજરાતમાં જોવો તો ખેડૂતોની દશા દિવસે ને દિવસે કથળતી જાય છે. ઘણા ખેડૂતો આત્મહત્યા તરફ વળી રહ્યા છે. પાક વીમા ઉતારીને નાણા પડાવી લઈને પાક વીમાના પૈસા પણ અજીગર સુધી આપ્યા નથી. ખેડૂતની દુર્દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતની સરકાર ખેડૂતોના હામીની વાતો કરે છે ત્યારે તેને એમને કહીએ છીએ કે તમને શરમ નથી આવતી, તમને રાજગાદી ઉપર બેસતા જરાય સંકોચ નથી થતો કે ખેડૂતો અત્યારે ડીઝલના ભાવ 77, 78, 80 રૂપિયા તમે કરી દીધા છે. તમને શરમ આપવી જોઈએ કે ખેડૂતોના પડતા ઉપર અમે પાટું મારી રહ્યા છીએ. ખેડૂત બેહાલ થઈ ગયો છે, ખેડૂતની દુર્દશા થઈ બેઠી છે, ખેડૂત આત્મહત્યા તરફ વળી રહ્યો છે. તમામ ભાવના તમામ વસ્તુઓના ભાવો વધી રહ્યા છે ત્યારે સરકારે વિચારવું જોઈએ કે આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ, અને ભાવ વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો કોંગ્રેસ થોડા દિવસોમાં જલદ આંદોલન તરફ જઈ રહી છે. તે પણ સરકારના ધ્યાન ઉપર અમે મૂકીએ છીએ. વિપુલ શર્મા, GTV ન્યૂઝ, સિદ્ધપુર.